સ્ટાર પરેશ રાવલની જૂનાગઢના માંગરોળમાં ભાજપની સભાનો થયો ફિયાસ્કો. ફિલ્મ સ્ટારની રાહ હતી હજારોની મેદની. લોકસભા ચૂંટણીને અનુલક્ષીને ભાજપના ઉમેદવાર માટે સભાને સંબોધ માટે પરેશ રાવલ માંગરોળ તાલુકા મુકામે હતા. આવવાનો પ્રોગ્રામ હતો તો ફિલ્મ સ્ટાર પરેશ રાવલને સાંભળવાની રાહે માંગરોળમાં અનેક લોકોના ટોળા ઉમટી પડ્યા તો માંગરોળના લીમડા ચોક ખાતે સભાનું આયોજન કરવામાં આવ્યું. બપોર પછીનો 4:30 વાગ્યાનો કાર્યક્રમ હતો, જેમાં રાહ જોતા જોતા લોકોને સાંજના 7:30 સુધી ફિલ્મ સ્ટાર પરેશ રાવલના બહાને બેસાડી નાખવામાં આવ્યા. સભામાં છેલ્લે ફિલ્મ સ્ટાર પરેશ રાવલ ન આવવાની વાત થતાં રાહે ઉભેલા વ્યક્તિઓમાં ઉદાસીનતા છવાઈ તો લોકોને આ વાતની ખબર પડી અને સભા છોડી ચાલ્યા ન જાય અને ભાજપની સભાના ધજાગરા ન ઉડે એટલે છેલ્લે સુધી ભાજપના કાર્યકરો દ્વારા લોકોથી વાત છુપાવવામાં આવી. વાતાવરણની ખામીના કારણે પરેશ રાવલ સભા સંબોધન માટે ન આવી શક્યાનું બહાનું કાર્યકરો દ્વારા બતાવવામાં આવ્યું તો ખુદ ઉમેદવાર રાજેશ ચુડાસમાની પણ ગેરહાજરી વર્તાઈ. લોકોની હકીકતની ખબર પડતા જોતજોતામાં મેદાન ખાલી થઈ ગયું હતું. આજે જૂનાગઢ લોકસભાના ઉમેદવાર રાજેશભાઈ ચુડાસમાના સમર્થનની અંદર સ્ટાર પ્રચારક પરેશભાઈ રાવલનો અઠવાડિયા પહેલાંથી નક્કી થયેલા કાર્યક્રમ પ્રમાણે એ આવવાના હતા. પ્રથમ એનું સમયસર 5:30 વાગે આવવાનું નક્કી થયેલ. આજે બપોરે એમાં ફેરફાર કરી કે અમે 6:30 વાગે આવશું એવું એને કે એના તરફથી એના પીએ તરફથી કહેવામાં આવ્યું. એટલે અમે ફરીથી આ અંગેની જાહેરાત કરીને અમારા 2 લોકોને ત્યાં એરપોર્ટ ઉપર લેવા માટે પણ મોકલી દીધા. વીરજીભાઈ મસાણી અને 2 લોકો ત્યાં, અને પોરબંદરથી એને રાત્રે બીજો કાર્યક્રમ કુતિયાણામાં હતો એને લેવા માટેની 2 ગાડીઓ પોરબંદરથી અહીંયા આવવા માટે પણ રવાના થઈ ગઈ હતી. પણ એના એરક્રાફ્ટના ડ્રાઈવરે વાતાવરણના કારણે કે હું અત્યારે ત્યાં ન આવી શકું અને પાછું પોરબંદર જવા મારે મોડું થાય એટલે હું કેશોદ અત્યારે નથી આવતો એમ કરીને એરક્રાફ્ટના ડ્રાઈવરના કારણે માત્ર ને માત્ર પરેશભાઈ રાવલનો કાર્યક્રમ રદ થયેલ છે. બાકી પરેશભાઈનો કાર્યક્રમ નિશ્ચિત હતો, એનું આવવાનું પણ ફાઇનલ હતું. રાજેશભાઈ ચુડાસમા જે છે, રાજેશભાઈ ચુડાસમા એ જૂનાગઢ જિલ્લો અને ગીર સોમનાથ એ 2 જિલ્લાની અંદર 7 વિધાનસભાની આ સીટ્સ, 700 જેટલા ગામોની અંદર દરેક જગ્યાએ રાજેશભાઈ પોતે ઉમેદવાર તરીકે દરેક સભામાં કે દરેક કાર્યક્રમના સ્થળ ઉપર હાજર રહી શકે. ખુદ જ્યારે સીએમ આવ્યા માળિયાની અંદર, ભેસાણની અંદર, જૂનાગઢની અંદર, ત્યારે પણ રાજેશભાઈ ચુડાસમા એમની સભાઓની અંદર ઉપસ્થિત નહોતા. આજે પણ વેરાવળની અંદર રોડ શોનો કાર્યક્રમ અત્યારે ચાલુ છે એટલે એવા સંજોગોની અંદર રાજેશભાઈ અમારી વચ્ચે નથી. પરંતુ અમારા કાર્યકર્તાઓ, અમારી જે ટીમ અને અમારું જે જનસમર્થન અમારી સાથે છે એ જોતા આજે જેવું તમે બધા લોકોએ પ્રેસના મિત્રોએ જોયું કે માંગરોળના ઇતિહાસની અંદર આવી ભવ્ય સભા ક્યારેય પણ સંપન્ન નથી થઈ. આવા જ કાર્યક્રમો દરેક જગ્યાએ રાજેશભાઈના સમર્થનની અંદર નરેન્દ્ર મોદીને દિલ્હીનું સુકાન સોંપવા માટે લોકોએ જે નિર્ણય કર્યો એ નિર્ણયના આધારે જનસમર્થન અગાઉ ક્યારેય પણ ન હોય એવું સમર્થન અમને મળી રહ્યું છે. અને મને સંપૂર્ણ શ્રદ્ધાને વિશ્વાસ છે કે આપણા રાજેશભાઈ છે એ 23મી તારીખે ચૂંટાઈ આવશે. જનતાના સાથ અને સહકારથી એ ફરીથી દિલ્હીની અંદર નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનાવવાની અંદર એ પ્રતિનિધિ તરીકે જશે એમાં કોઈ શંકાને સ્થાન નથી. આ વાત બિલકુલ બેબુનિયાદ છે. લોકો રાજેશભાઈને કૂદકે ને ભૂસકે ઉમળકા સાથે દરેક જગ્યાએ જઈશ ત્યાં વધાવે છે. આ વાતમાં કોઈ જાતનું કોઈ તથ્ય નથી. બાકી તો વિરોધી લોકોને ગમે તે વાત કરવાની છૂટ હોઈ શકે. અને અહીં માંગરોળની અંદર તો રાજેશભાઈ આવી ગયા, બધા આ માંગરોળ સિટીની અંદર એની 2 બેઠકો થઈ ગઈ, ગ્રામ્ય વિસ્તારની અંદર પણ એમને પ્રવાસ કરી લીધો છે. છતાં આ માંગરોળ અને માળિયા હતીના એ વિસ્તાર છે, રાજેશભાઈનું પોતાનું વતન છે, માદરે વતન. એટલે એ વિસ્તારની અંદર એને ઝાઝો સમય પણ નથી આપવાનો. અમારા બધા આગેવાનોએ કહી દીધું કે તમારે જ્યાં જવું હોય ત્યાં પ્રચાર કરો, તમે તમારી આ માળિયા માંગરોળ વિધાનસભા ક્ષેત્રની અંદર તમારી હાજરીને મારે બહુ કંઈ આવશ્યકતા નથી. આ વાત સાથે સંમત થઈને બીજા વિસ્તારની અંદર પોતે કામ કરી રહ્યા. મનીષ ટાંકી સાથે NS ગુજરાત ન્યૂઝ જૂનાગઢ.